नमस्ते विद्यार्थी मित्रों, हूँ शास्त्री साहब। आज तमने ऑनलाइन एजुकेशन में स्वागत करूँ छू। आज आप समाज परिचय बीजो लेक्चर शीखवानो छे। एटले एम तो आ बने आखो बोर्ड काले लखी नाख्यो तो, किंतु तमारे वीडियो लांबू थी जाए, एक साथ तमे तमारे ओवरलोड थी जाए, एना माटे हूँ गई कालना लेक्चर में मात्र आटलो एटले के समास एटले शुं, समास कोने कहेवाय अने समासना जे नियमो हतुं मोटामां मोटा ई बधा पांचे पांच नियम तमने कीधुं। आजे आपणे लेक्चर में बीजा लेक्चर में समासना केटला प्रकारो छे अने तेमांथी आपे धोरण 9 मां क्या क्या भणवानुं छे अने धोरण 10 मां क्या क्या समास सिलेबस में छे तेमना विशे माहिती मेळवशुं અને ત્યાર પછી આપણે દ્વંદ્વ સમાસ વિશે વિસ્તારથી શીખશું। તો અહીં જુઓ, સંસ્કૃતમાં સમાસના મુખ્યત્વે ચાર પ્રકાર છે। કેટલા પ્રકાર છે? ચાર। સંસ્કૃત ભાષામાં સંસ્કૃત વ્યાકરણમાં સમાસના ચાર પ્રકાર છે। ક્યા ક્યા? પહેલો અભિભાવ સમાસ, બીજો તત્પુરુષ સમાસ, ત્રીજો બહુવિધ સમાસ અને ચોથો દ્વંદ્વ સમાસ। ક્યા ક્યા સમાસ છે? અવ્યયભાવ, તત્પુરુષ, બહુવ્રીહી ને દ્વંદ્વ। તો હવે તમે બધા કહેશો, અરે અમે તો ગુજરાતીમાં ને હિન્દીમાં કર્મધારય સમાસ ભણી ગયા, દ્વિગુ સમાસ ભણી ગયા, તો એ બધું શું? તો આજે પણ સમાસ છે મુખ્ય રૂપથી ચાર સમાસ છે। એ ચારે ચાર સમાસના જે પેટા પ્રકારો છે તેમની અંદર કર્મધારય સમાસ પણ આવી જશે, તેમની અંદર દ્વિગુ સમાસ પણ આવી જશે। મુખ્ય ચાર પ્રકાર છે, એટલે આ ચાર પ્રકારમાંથી ધોરણ 9 માં તમે તત્પુરુષ સમાસ અને દ્વંદ્વ સમાસ શીખશો, એટલે કે સમાસ નંબર 2 અને સમાસ નંબર 4 આ બંને સમાસ તમે ધોરણ 9 માં સિલેબસમાં છે, અને ધોરણ 10 માં બહુવિહી સમાસ અને કર્મધારય સમાસ। જે કર્મધારય સમાસ છે એ તત્પુરુષ સમાસનો જ પેટા પ્રકાર છે, કિંતુ એ ધોરણ 10 માં શીખવાનું છે। કર્મધારય સિવાયના તત્પુરુષ સમાસના જે પણ 3-4 પ્રકારો છે એ બધું ધોરણ 9 માં શીખવાનું છે। તો આપણે તત્પુરુષ, દ્વંદ્વ, બહુવિહી અને કર્મધારય મુખ્ય રૂપથી આ ચારે ચાર શીખશું, અને અવ્યયભાવ સમાસ પણ તમને સમજાવશું, કેમ કે આ જે ટોપિક છે તે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તૈયારી કરવામાં આવે છે। એટલે આજે 1, 2, 3, 4 ચારે ચાર સમાસ શીખવાશું, કિંતુ આજના લેક્ચરમાં આપણે દ્વંદ્વ સમાસ વિશે પહેલાં શીખીએ। દ્વંદ્વ સમાસ એક નાનકડો સમાસ છે, અને દર વખતે એક્ઝામમાં પૂછાતા હોય, બોર્ડમાં અને કોઈ પણ એક્ઝામ હોય તેમાં પણ દ્વંદ્વ સમાસ પૂછાતા હોય છે। બહુ ઈઝી છે, સરળ છે। જુઓ, દ્વંદ્વ, દ્વંદ્વ એટલે જોડકા। શું? દ્વંદ્વ એટલે જોડકા। એક અને એક થઈને શું થાય? 11 થાય છે, તેની જેવી વાત છે। દ્વંદ્વ એટલે શું? જોડકા। જેમ કે માતા પિતા, માત્ર માતા હોય તો શિશુના પાલન વ્યવસ્થિત ન થાય, માત્ર પિતા હોય તો બાળકનો ઉછેર વ્યવસ્થિત ન થાય। એટલે એક ને એક અગિયાર થાય તેના જેવી વાત છે દ્વંદ્વ સમાસ। દાળ ભાત, માત્ર દાળ તમને વાટકીમાં આપવામાં આવે તો એનો કાંઈ મતલબ નહીં, કાં તો માત્ર ભાત આપવામાં આવે તો તેનો પણ કાંઈ મતલબ નહીં, એટલે કે દાળ વગર ભાત નથી ગમતું, અને માત્ર દાળ આપે અને ભાત ન આપે તો એ કાંઈ મહત્વનું નથી। સવાર સાંજ, દિવસ રાત્રિ, તો આ બધા જે શબ્દો તમે સાંભળ્યા છો એ બધા શબ્દ શું છે? દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે, પણ એ આપણે ગુજરાતીમાં સાંભળ્યા, હવે સંસ્કૃતમાં જોશું। જુઓ, દ્વંદ્વ સમાસ જે સમાસના વિગ્રહ વાક્યમાં બે પદોની વચ્ચે ચ એવું પદ વપરાયેલું હોય તે સમાસ દ્વંદ્વ સમાસના હોય છે। શું કહે છે? ફરીથી ધ્યાન આપો, જે સમાસના વિગ્રહ વાક્યમાં, શેમાં વિગ્રહ વાક્યમાં, ગઈકાલે કીધું હતું કે સમાસને છૂટો પાડવામાં આવે તે પદાવલી જે હોય તેને શું કહેવાય? વિગ્રહ વાક્ય। તો જે સમાસના વિગ્રહ વાક્યમાં
બે પદની વચ્ચે, બંને પદની વચ્ચે અથવા તો ગમે તેટલા શબ્દ ના હોય પણ બે શબ્દની વચ્ચે શું આવે? ચ એવું પદ વપરાયેલું હોય તો તેને દ્વંદ સમાસ કહેવાય. જેમ કે શું છે અહીંયા જુઓ, રામ ચ લક્ષ્મણ ચ, રામ અને લક્ષ્મણ બંનેની વચ્ચે શું છે? ચ. વિગ્રહ કરતી વખતે અથવા વિગ્રહ વાક્યમાં બે શબ્દ, રામ નામવાચક શબ્દ, લક્ષ્મણ પણ નામવાચક શબ્દ, બંને શબ્દની વચ્ચે જે ચ વપરાયેલું હોય તો તે સમાસ, થયેલો જે શબ્દ હોય રામ લક્ષ્મણ હું, તે ક્યાંના હશે? તો દ્વંદ સમાસના હશે. સમજમાં આવી ગયું? બે શબ્દો વચ્ચે ચ આવવું જોઈએ. ક્યાં? વિગ્રહ વાક્યમાં. આપણે ગુજરાતીમાં એને કહેતા હોય અને, શું અને? બે શબ્દોની વચ્ચે શું હોવા જોઈએ? અને. જેમ કે દાલ ભાત, તો દાલ અને ભાત. સવાર સાંજ, તો સવાર અને સાંજ. માતા પિતા, માતા અને પિતા. પિતા પુત્ર, પિતા અને પુત્ર. ગુરુ શિષ્ય, ગુરુ અને શિષ્ય. પતિ પત્ની, પતિ અને પત્ની. તો આ જ રીતે સંસ્કૃતમાં અને છે એને શું કહે સંસ્કૃતમાં? ચ. તો રામ ચ લક્ષ્મણ, રામ અને લક્ષ્મણ, રામ લક્ષ્મણ, રામ અને લક્ષ્મણ. પિતા પુત્ર, પિતા ચ પુત્ર ચ, પિતા પુત્ર. રામ ચ શ્યામ ચ, જનની ચ જનક ચ. તો આ બધા શું થઈ ગયા કે દ્વંદ સમાસ. દ્વંદ સમાસના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. પહેલો ઇતરેતર દ્વંદ સમાસ અને બીજો સમાહાર દ્વંદ સમાસ. બંને સમાસ ઈજી છે, જુઓ બહુ ઈજી છે. પહેલો જોઈએ ઇતરેતર દ્વંદ સમાસ. સમાસ થયા પછી જે પદોમાં દ્વિવચન કે બહુવચન વપરાયું હોય તો તેને ઇતરેતર દ્વંદ સમાસ કહેવાય. શું કહે છે? સમા પહેલા તો તમે ઓળખી જશો કે આ દ્વંદ સમાસ છે. કેમ? કેમ કે તમે વિગ્રહ કરશો એટલે શું આવશે? ચ. અથવા તો સમાસ થયેલો શબ્દ એ શું હશે? જોડકા જેવા હશે. જેમ કીધું ને રામ લક્ષ્મણ, તો રામ અને લક્ષ્મણ જોડકા, બે શબ્દો. રામ અને ભરત, રામ અને સીતા, સીતા અને ગીતા, ગીતા અને બબીતા, બબીતા અને લતા. તો આ બધા શું થઈ ગયા? બે શબ્દ જોડકાની જેમ હોય તો શું કહેવાય? એને દ્વંદ સમાસ. આટલું ઓળખી ગયા. એના બે પ્રકારો. તો બે પ્રકારમાં પહેલો છે ઇતરેતર દ્વંદ સમાસ. કોને કહેવાય? તો જુઓ શું કહે છે. સમાસ થયા પછી, સમાસ થઈ જાય પછી એટલે કે સમાસ થયેલો શબ્દમાં જે પદોમાં દ્વિવચન કે બહુવચન વપરાયું હોય, એટલે કે સમાસ થયેલા શબ્દમાં એ શબ્દ કાં તો દ્વિવચનમાં હશે કાં તો બહુવચનમાં હશે, તે ઇતરેતર દ્વંદ સમાસ. ઘણા બધા દ્વંદ સમાસના ઉદાહરણ આપેલ હોય તો એમાંથી ઇતરેતર દ્વંદ સમાસ કયો અને સમાહાર દ્વંદ સમાસ કયો એ નક્કી કેમ કરશો? તો જે શબ્દના સમાસ થયેલો શબ્દની વાત કરો, જે શબ્દના દ્વિવચન કે બહુવચન વપરાયેલો. જેમ કે જુઓ રામ લક્ષ્મણ, અંતમાં જોવાનું રામ લક્ષ્મણ એટલે રામ અને લક્ષ્મણ એ પેલા ખબર પડી કે દ્વંદ સમાસ છે. હવે નક્કી કેમ થશે કે ઇતરેતર દ્વંદ સમાસ છે કે સમાહાર દ્વંદ? તો શું કરવાનું કે જેમના અંતમાં દ્વિવચન હોય કે જેમના અંતમાં બહુવચન હોય તે સમાસ ઇતરેતર દ્વંદ સમાસ કહેવાય. હવે દ્વિવચન બહુવચન કેમ ખબર પડશે? તમને વિભક્તિ વચનનો જે પાઠ છે, કારકનો, વિભક્તિનો, એ તમને શીખવ્યા છે. તેમાં દેવ શબ્દનો કોષ્ટક, લતા શબ્દનો કોષ્ટક અને ફલ શબ્દનો કોષ્ટક તનતન યાદ કર્યા છે, તનતન ભૂખાયા છે. તો એ તમને યાદ હોય એટલે ખબર પડી જાય. શું છે અંતમાં? જુઓ રામ લક્ષ્મણ અંતમાં શું દેખાય તમને? શું દેખાય? ઔ. શું દેખાય? ઔ છે રામ લક્ષ્મણ. કેમ? લક્ષ્મણ શબ્દ છે, લક્ષ્મણ શબ્દ નથી. રામ ને લક્ષ્મણ શબ્દ પણ બધાને શું દેખાય? ઔ. ઔ પ્રત્યે દેખાય છે. તો ઔ ક્યાં નથી? તો દ્વિવચન. કેમ? આપણે દેવ શબ્દ યાદ રાખ્યા છે. દેવ એક વચન, દેવ દ્વિવચન, દેવાહ બહુવચન. તો અહીંયા શું છે? લક્ષ્મણ દેવ. તો આ શેના છે? તો આ દ્વિવચન છે. શેના છે? દ્વિવચન. તો જે શબ્દના અંતમાં દ્વિવચન જેવા હોય અથવા એમ કે સમાસ થયા પછી જે પદોમાં દ્વિવચન
કે બહુવચન વપરાયેલા હોય તે સદસ્ય ના હોય ઇત્યત્ર દ્વંદ્વ. બીજો ઉદાહરણ જોઈએ. તાત પુત્ર તાત હચ પુત્ર હચ તાત પુત્ર તો એ પણ શું છે? પ્રથમા વ્યક્તિ દ્વિવચન. અહીં જુઓ, વરુણેન્દ્ર રુદ્ર મલતાહ, વરુણ ચ ઇન્દ્ર ચ રુદ્ર ચ મલત ચ, ચાર શબ્દનો સમાસ થયા. એ તમને કીધું તું નિયમમાં ગમે તેટલા શબ્દનો સમાસ થઈ શકે. એ પણ ખબર પડી ગયા કે વરુણ ચ ઇન્દ્ર ચ એટલે ચ આવે એટલે દ્વંદ્વ સમાસ, અથવા તો જોડકા વરુણ ઇન્દ્ર રુદ્ર અને મરુદ. ગુજરાતીમાં સમજવા આવી ગયા. પણ આમાં અંતમાં શું છે? તા. તા એટલે શું છે અંતમાં? આ શું છે? આ કેમકે શબ્દ તો મરુત છે પણ એની જગ્યાએ આ મરુતા આ શબ્દ એટલે શેના છે? બહુવચન. કેમ? દેવ એકવચન, દેવ દ્વિવચન, દેવાહ શું આવશે? આહ દેવાહ શું આવશે? બહુવચન. તો વરુણેન્દ્ર રુદ્ર મરુતા શેમાં છે? ભાઈ બહુવચનમાં છે, પ્રથમા વ્યક્તિ બહુવચન. તો આ જે શબ્દ છે અથવા આ જે સમાસ છે ક્યાં સમાસ કહેવાય? ઇત્યેતર દ્વંદ્વ સમાસ કહેવાય. આટલું ખબર પડી ગયું. જે સમાસ થયા પછીના શબ્દમાં જો એ શબ્દ દ્વિવચનમાં હોય કે બહુવચનમાં હોય તો એ સમાસ થયેલો પદ ઇત્યેતર દ્વંદ્વ સમાસના હોય છે. બીજું સમાહાર દ્વંદ્વ સમાસ, એના જસ્ટ ઊંધું. હવે શું કીધું ભાઈ? દ્વિવચન આવી ગયું, બહુવચન આવી ગયું, તો એ બંને તો થઈ ગયું ઇત્યેતર. હવે એક વચન બાકી, તો શું કહીશ? જુઓ, સમાસ થયા પછી જે પદોમાં, સમાસ થયા પછી જે પદોમાં એક વચન, શું એક વચન વપરાયું હોય તો તે સમાહાર દ્વંદ્વ સમાસ કહેવાય છે. શું કહેવાય છે? સમાહાર દ્વંદ્વ. એટલે તમે કાં તો આ પહેલા રાખી લો યાર, પછી આ એક વચન હોય એટલે સમાહાર દ્વંદ્વ, દ્વિવચન કે બહુવચન હોય તો ઇત્યેતર દ્વંદ્વ. પણ પેલા એ નક્કી હોવું જોઈએ કે દ્વંદ્વ સમાસ છે. પહેલા એ નક્કી કરવાનું દ્વંદ્વ સમાસ છે, તો પછી નક્કી કરવાનું કે ઇત્યેતર કે સમાહાર. તો એક વચન હોય તો સમાહાર દ્વંદ્વ, દ્વિવચન કે બહુવચન હોય તો ઇત્યેતર. બીજો એક નિયમ છે, સમાહાર દ્વંદ્વ સમાસ હોય ને એ હંમેશા નપુંસક લિંગમાં હોય. શેમાં હોય? નપુંસક લિંગમાં. ત્રણ લિંગ ને ત્રણ વચન થાય, ખબર તમને? આ જે ઇત્યેતર દ્વંદ્વ સમાસ છે તે પુલ્લિંગ હોઈ શકે, સ્ત્રીલિંગ હોઈ શકે, કિંતુ સમાહાર દ્વંદ્વ સમાસ હંમેશા નપુંસક લિંગમાં હોય છે. જેમ કે જુઓ, અહીં શબ્દ છે તમારે વિના મૃદંગમ. શું છે? વિના મૃદંગમ એટલે વિના ચ મૃદંગ ચ, વિના બગાડવાનું સાધન આવે. મૃદંગ પણ તબલા જો બગાડવાનું આવે, વિના અને મૃદંગ. ઓકે, આ બે શબ્દ થયા વિના અને મૃદંગ, એટલે ખબર પડી આપણે દ્વંદ્વ સમાસ. હવે ક્યાં દ્વંદ્વ સમાસ? ઇત્યેતર કે સમાહાર? તો વિના ચ મૃદંગ ચ એટલે વિના મૃદંગમ. અંતમાં શું છે? અમ. શું છે? અમ. તો અંતમાં અમ શેમાં આવે છે? તો ફલ શબ્દ યાદ રાખો તમે, તમને યાદ રાખ્યા શું આવશે? ફલમ. ફલમ ફલે ફલાની, ફલમ શબ્દમાં અંતમાં શું આવે? અમ. એટલે શું થયા? નપુંસક લિંગના શબ્દ છે, નપુંસક લિંગના શબ્દો એટલે સમાહાર દ્વંદ્વ સમાસ. બીજું ફલમ શબ્દ ક્યાંના છે? નપુંસક લિંગ એકવચન. તો એકવચન બે નિયમ જુઓ, સમાસ થયા પછી જે પદોમાં એકવચન કઈ નપુંસક લિંગમાં હોય તો તેને સમાહાર દ્વંદ્વ સમાસ કહેવાય છે. અહીં જુઓ, વિના મૃદંગમ, મૃદંગમ છે, અંતમાં અમ દેખાય, અમ હોય એટલે નપુંસક લિંગ, અને નપુંસક લિંગના એકવચન ફલની જેમ એટલે વિના મૃદંગમ. ઉદાહરણ ક્યાં સમાજનું છે? તો સમાહાર દ્વંદ્વ સમાસ. બીજો ઉદાહરણ, પાની પાદમ, પાની ચ પાદમ ચ, પાની એટલે હાથ, બંને હાથ દ્વિવચનમાં છે, અને પાદમ ચ એટલે પગ. આ બંને શબ્દ અહીંયા જો દ્વિવચન છે, આ પાદમ શબ્દ એકવચન છે, પણ આ બંને જ્યારે સંધિ સમાસ થશે તે પાની પાદમ એકવચનમાં જ આવશે અને એ નપુંસક લિંગમાં આવશે, તેથી આ પણ શું છે? સમાહાર દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે. ફરીથી કહી દઉં, નપુંસક સમાહાર દ્વંદ્વ સમાસ હંમેશા નપુંસક લિંગના પ્રથમા વ્યક્તિના એકવચનમાં હોય છે અને ઇત્યેતર દ્વંદ્વ સમાસ પુલ્લિંગ કા સ્ત્રીલિંગના
एक वचन का द्विवचन मां होय छे पण बन्ने नो ओळखाण माटे पहले द्वंद समास नो लखवू पड़शे कि बे शब्दों नी वच्चे च होय गुजराती मां बे शब्दों नी वच्चे अने आवे त्यारे द्वंद समास कहेवाय एनाथी ईजी पण तो द्वंद एटले जोडका एटले कि बे शब्द जोडका शब्द जेवा आवे तो एने समास कहेवाय समास एटले संक्षेप कीधुं ने अने संक्षेप मां शीखवानुं द्वंद समास कोने कहेवाय तो जे शब्द जोडका शब्द होय तेने द्वंद समास कहेवाय दिवस रात ओके सायं प्रातः अथवा प्रातः सायं आ इते गम्मे ते शब्द होय राधा कृष्ण शिव पार्वती अथवा पार्वती शिव उमा भारती गम्मे ते बे शब्द नामवाची शब्द होवा जोईए अने बे शब्द एक सरखा होवा जोईए तेने द्वंद समास कहेवाय અહીં સુધી આજે આપણે રાખીએ આવતીકાલના લેક્ચરમાં તત્પુરુષ સમાસ જોશું જો તમને અમારા યુટ્યુબ લેક્ચર ગમતું હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બેલ આઇકન દબાવો અને આ વિડીયો લેક્ચરને બધા લોકોને શેર કરો એથી ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ભારત